વંદે માતરમ વાત્સલ્ય યોજના ગોરવંતી ગુજરાતમાં હું દેશવાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાને સમીકરણો બદલી નાખશે। રાજકારણમાં તાજેતરની અંદર કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રજાને છેતરવાનો અને ભાજપ પર કોંગ્રેસ ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં રાજભા ઝાલાને રાજકોટ શહેર પ્રમુખ તરીકે તેમજ જુલીબેન સોનીની મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અંદરોઅંદર ઝઘડા અને જે થયું રાજકોટની પ્રજાને હજી યાદ છે, પણ જે રીતે આમ આદમી પાર્ટી એ દિલ્હીની જનતા નહીં પરંતુ હવે સમગ્ર દેશની જનતાને કેજરીવાલજીનું જે કામ છે, એમની નિષ્ઠા છે, આમ આદમીના જે પ્રશ્નો છે ને ભ્રષ્ટાચાર વિહીન જેમને શાસન આપ્યું છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, એનાથી લોકો આમ આદમી પાર્ટીથી આકર્ષિત થયા છે। એવા સમયે રાજકોટની અંદર પણ જે રીતે વર્તમાન શાસકોનો ભ્રષ્ટાચાર છે, ગેરરીતિ છે, બીજું આપને કહું કે કોર્પોરેશનની અંદર બધા જાણે છે કે જનરલ બોર્ડ છે, તો જનરલ બોર્ડમાં કાંઈ લોકોના પ્રશ્નોની ચર્ચા જ નથી થતી, અને એ ન થવા પાછળ બંને શાસક અને વિપક્ષ જવાબદાર છે। કારણ કે અંદરોઅંદર બાજે છે, પાયાના જે પ્રશ્નો છે એની ચર્ચા નથી થતી, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની જે મૂળ ઉદ્દેશ છે કે ત્યાં લોકોના પ્રશ્નોની ચર્ચા થાય જનરલ બોર્ડમાં, એવું થતું નથી। એટલે આ બધી જ વસ્તુ અમે લોકો સમક્ષ લઈને જશું, અને જે વસ્તુ નથી અને ખરેખર જે કરવું છે એ અમે લોકો સમક્ષ જશું અને લોકોને કહેશું। અને બીજું, અમારી જે આ ટીમ છે આખી, આપ જોશો કે બધા સ્વચ્છ પ્રતિભાવો છે, ફ્રેશ છે, બીજા નંબરમાં વેલ એજ્યુકેટેડ લોકો છે કે જે ખરા અર્થમાં રાજકોટની અને સમાજની સેવા કરવા આવ્યા છે, એના માધ્યમથી અમે કોર્પોરેશનમાં એ ઉદ્દેશ સાથે જશું અને 100% અમે સત્તા પરિવર્તન કરીને લોકોની